के हवे भैया के रिहा। अने छेली बात હિરણ્ય કશ્યપ હતાશ થઈ ગયો, હવે દીકરાને બહુ ભણાવાય નહીં, ગુરુ મહારાજ હતાશ થયા, ઘરે આવ્યા, આવો આપણી સભા મંડપમાં હિરણ્ય કશ્યપ આવે, પ્રહલાદજીને લઈ ગુરુ મહારાજ ઘરે આવે છે, સભા તરફ આવે છે, આવો હિરણ્ય કશ્યપ સભા મંડપમાં આવે અને થાંભલો મગાવી લેજો ફટાફટ। સ્વયં સેવક ભાઈઓ વચ્ચે કોઈ હલન ચલન ના કરે, ખાલી ઝાંખી વાળા જ આવે તૈયાર થઈ, રોજ આ જ રીતે કરવાનું। આવો હિરણ્ય કશ્યપ આવે, આવશે ચાલી લાઈવ ઝાંખી, જય 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 દ્વારિકા દેશ। ભગવાન જ આવી જાય, બેરાવલ હલાય લોહાણા માધ્યમ દ્વારા ચાલતી ભાગવત કથા લાઈ ઝાંખી એટલા માટે કરાવું છું, કોઈ નાટક નથી, તમારા બાળકો જોઈ શકે કે આવા પ્રહલાદ હતા, આવો હિરણ્ય કશ્યપુ હતા અને આવા ભગવાન સિંહ બની હમણાં પ્રગટ થશે। પ્રહલાદજી ઘરે આવ્યા, હિરણ્ય કશ્યપુ દરબારમાં આવ્યા, સિંહાસન ઉપર બિરાઈ જા, પ્રહલાદજી આવી પોતાના પિતાજીના ખોળામાં બેસે, દીકરો ભણીને આવ્યો, એકવાર તાલીનો અવાજ આવવો જ જોઈએ, લાઈવ ઝાંખી છે ધ્યાન રાખજો શબ્દ સાથે। અને આ કથા તો આપણે એવી કરવી કે 16 તારીખે બપોરે પૂર્ણાહુતિ થાય ને પછી 28 પાટલા ને જેટલા મનથી સાંભળવા આવ્યા ને એને રાતના પણ આ સ્ટેજ વ્યાસપીઠ ને કેતનભાઈ દેખાવા જોઈએ કે આવી કથા હાલતી હતી। હિરણ્ય કશ્યપુ પૂછે, બેટા ભણવા ગયો તો? કે હા, શું ભણ્યો? આને પૂછાય, એકડામાં ગોવિંદ ને જોયા, બગડામાં વિચારો છોડ્યા, તગડામાં તન મન જોયડું અને ચોગડામાં જય જય ગિરિરાજ, અને ભરી સભામાં પ્રહલાદજી ઉભા થયા, હાથમાં કરતાલો ખખડાવા લાગ્યા અને પોતાના પિતાજી સામે બોલે, નારાયણ 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 જોયે, હિરણ્ય કશ્યપ ઉભો થયો, પ્રહલાદજી નો હાથ પકડો, હે દીકરા ભગવાન નું નામ છોડી દે, પ્રહલાદજી કહે, નહીં મને તો મારા નારાયણ જોઈએ, હિરણ્ય કશ્યપુ ઘા કરે, જાઓ અને જેલમાં બંધ કરો, પ્રહલાદજી થર થર ધ્રુજવા લાગ્યા, એક મહિનો જેલમાં બંધ કર્યા, જમવાનું ના આપે, લક્ષ્મીજી જમાડી જાય, એક મહિને પ્રહલાદજી આવીને જોવે, હિરણ્ય કશ્યપ તો જાડુ જેવું તગડા જેવું શરીર, પ્રહલાદજી નાચવા લાગ્યા કૂદવા લાગ્યા અને વેરાવળમાં બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, બોલો મગાવી, હિરણ્ય કશ્યપ કે જાઓ હાથ પકડો આને ડુંગર ઉપરથી ફેંકો, અને જા ડુંગર ઉપરથી ફેંકે, ગરુડે ચડી ગોવિંદ આવ્યા, પ્રહલાદજી ને ઉગાયરા અને બોલે, પ્રહલાદજી કહે, હે પિતાજી મારવા વાળો તું કોણ? બચાવવા વાળા મારા ભગવાન છે, મારને વાલા ભી હો બચાને વાલા ભી હો, આઈએ એક બાર હો જાય, ભગવાન બચાને વાલા, ભગવાન
હિરણ્યકશ્યપ કે જાઓ અને હાથીના પગ નીચે કચડાવો અને બાવડું ફેંકડું હાલ નારાયણ 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 જય 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 નારાયણ ઓ ગાંડો હાથી આવ્યો પ્રહલાદજી સામા આવ્યા બોલા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અને ગાંડો હાથી ડાયો થયો પ્રહલાદજી ને ઉપર ઉપાડ્યા બેસાડી ને સભામાં લઈ આવ્યા પ્રહલાદજી વેરાવળ માં બોલા મારવા વાળા ભગવાન અને બચાવવા વાળા પણ ભગવાન હાલો હિરણ્ય કશ્યપ હતાશ થયો છેલ્લે હોલિકાજી આવ્યા અવિચળ બાર કાયદા અને વૈશાખ મહિનો 14 ની તિથિ ભાઈ ખુરશી હટાવો થાંભલો આગળ લ્યો હાલો હિરણ્ય કશ્યપ આ બાજુ આવી જાય પ્રહલાદજી સામે વૈશાખ મહિનો 14 ની તિથિ આખી સભા ખડભરવા લાગી હિરણ્ય કશ્યપ કહે દીકરા એક વાર બતાવ તારા ભગવાન ક્યાં એક વાર બતાવ તારા પ્રભુ ક્યાં પ્રહલાદજી કહે પિતાજી મને તમારામાં પણ મને મારા ભગવાનના દર્શન થાય નારાયણ નારાયણ તમારામાં પણ ભગવાન દેખાય તો આ થાંભલામાં મારો ભગવાન હોય જ અને વૈકુંઠમાંથી ભગવાન નીકળ્યા મેળ્યું ડગે ખેલણ લાગી ખંડ ધરતી કાપવા લાગી અને ત્યારે અપને ભક્ત કે કારણ પ્રગટ હુએ પ્રગટ ભયે નરસિંહ અને ભગવાન બતાડે થાંભલામાં જો તને શું દેખાય હિરણ્ય કશ્યપ જુએ થર 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 અવાજ આવે આ નીચેથી આવે આકાશમાંથી આવે વચમાંથી આવે દેવ બોલે દાનવ બોલે મારો કોઈ રાક્ષસ બોલે નહીં એ તો મેરે ઠાકોર કી માયા બોલ રહી હૈ આજે ગોતે જ નારાયણ 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 હવે જુઓ અને પ્રહલાદજીને થાંભલામાં એક કીડી જોવા મળી કીડી કાળી એટલે પ્રહલાદજી એ કાળી કીડી જોઈ એટલે સમજી ગયા કે થાંભલો ધકતો હોય નહીં કારણ કે તડકામાં કીડી મરી જાય પણ પ્રહલાદજીને કાળી કીડી નહીં પ્રહલાદજી વેરાવળ નો રઘુવંશી લોહાણા સમાજ બોલો આ કાળી કીડી નહી આ તો આપણો કાળીયો ઠાકર આવ્યો પંચમે અને લઈ લો હવે પરિણામ શું આવે જુઓ હે એવા મારા ભગવાન ભક્ત ની અવાજ સાંભળી અને હિરણ્ય કશ્યપ તો ગાંડો બની ગયો પોતે ભગવાન ક્યાં નમઃ નરસિંહ નરસિંહ પ્રગટે નરહરિ પ્રગટે નરહરિ સંબંધ મેં પ્રગટે નરહરિ અને હવે કડાક તરીકે નો અવાજ થાય હાલો હવે
આ તો ખાલી નંદ ભૈયાની ઝલક છે, આના ઉપરથી નક્કી કરજો કે કાલ નંદ ભૈયો કેવો થાય. જો મજા આવતી હોય તો છેઠ સુધી તાલી વાગવી જોઈએ જલ્દી. હાલો આકાશમાં ગોતું, પાતાળમાં ગોતું, માણસમાં ગોતું, દેવમાં ગોતું, દાનવમાં ગોતું, ખડગમાં ગોતું, તલવારમાં ગોતું, ઘરમાં ગોતું, ઘરની બહાર ગોતું, ક્યાંય નહીં, આ તો થાંભલામાં છે. કડાક શરીક નો અવાજ થાય. હાલો બધાના બે હાથ અધર, હાલો થાંભલો તૂટે. હાલો તાલી વાગવી જ જોઈએ. ભગવાન આવ્યા. હાલો ભાઈ આ ફૂલની થાળી આપો, ફૂલની થાળી. હાલો ફૂલ અવતારો આવી જાઓ, ફૂલ. પ્રગટ ભય નરસિંહા, પ્રગટ ભય નરસિંહ. હાલો ભગવાન નો યુદ્ધ. મનાને મરિયો ભગવાન કરિયો, રાધે રાધે રાધે. મનાને મરિયો ભગવાન કરિયો, હે આચાર્યો નાદરિયો. યહ રૂપ નરસિંહ ભમે, વિકટ રૂપ નરસિંહ ભમે, વિકટ રૂપ નરસિંહ ભમે. એવા ભગવાન પ્રગટ થયા, હિરણ્યકશિપુ હારે યુદ્ધ થવા લાગ્યું. હાલો ભાવથી બધા ઉભા થઈ જાઓ, થોડી વાર જય હો. બધા ઉભા થઈ જાઓ, બે મિનિટ માટે તાલી. વાહ, વેરાવળ લોહાણા સમાજમાં હાલો બહેનોને થોડા છેટા કરો, બહેનોને થોડા છેટા એટલે ઝાંખી બનાવીએ. બહેનો બધા થોડા થોડા છેટા વયા જાઓ, થોડા થોડા આગા વયા જાઓ. હાલો ઝાંખી બનાવો. નરસિંહ રૂપ મે આને વાલે, નરસિંહ રૂપ મે આને વાલે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હે આજ ભક્ત બચાને વાલે, હે આજ ભક્ત બચાને વાલે, આજ સંભ મે આને વાલે, આજ સંભ મે આને વાલે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હાલો એક મિનિટ માટે બધાને હાથ અધર એટલે જે બોલાવી. હાલો તાલી. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. કેવા કેવા રે કેવા કેવા રે.
નંદ ઘરે આનંદ ભયો જે ઝાંખી વાળા ને વધાવવા હોય ભગવાન ને બધા વધાવવા આવી જાય અને પેલા દૂર વયા જાઓ ભાઈ માજન ના સભ્યો સેવક સભ્યો જરા બધાને દૂર દૂર કરો એટલે વાંધો ના આવે વ્યવસ્થાપક સમિતિ ના સભ્યો સ્ટેજ ઉપર જ રહે સમયે સમિતિ ના સભ્યો સ્વયં ભાઈઓ અહીંયા નજીક જ રહી જેથી કરીને ગરદી ન થાય કોઈ પડે આખડે નહીં એનું માજન ના સભ્યો સમિતિ ના એ ધ્યાન રાખવાનું રહે જેને વધાવવાના હોય એના જે પરિવારના નજીક ના હોય એ લોકો આવી જાય બધા ભગવાન ને ઝાંખી માટે હા જે ઝાંખી ના પાત્રો તૈયાર છે એના પરિવાર નજીક ના સભ્યો જેને વધાવવું હોય વધાવી લઈ આવીને અને આરતી માટે ભરતભાઈ ત્યાં લોબી માં તૈયારી કરાવજો હમણાં બે જ મિનિટમાં આપણે આરતીમાં પ્રવેશ કરશું બીજી વાત સમૂહ કથા હોય 28 પોથી યજમાનો ખાસ સાંભળજો આવતીકાલે નંદભૈયામાં જે કોઈને માખણ અહીંયા ધરાવવું હોય ચોકલેટ પીપરમેન્ટ મીઠા રેવડીના બી જે કંઈ તમારે કાલે અહીંયા ઉડાડવા માટે ધરાવવું હોય એ બધા કાલે 3 વાગે અહીંયા પહોંચતું કરી દેજો માખણ અને જે કંઈ સામગ્રી મિશ્રી ચોકલેટ અહીંયા પહોંચતું કરજો એટલે જેથી કરીને તમારી જ લાવેલી સામગ્રી તમારે આપી દેવામાં આવશે પાછી હા જે કોઈને જે કાંઈ પણ સામગ્રી કાલના નંદભૈયો કૃષ્ણ જન્મ ઉત્સવમાં પધરાવી હોય રેવડીના બીજ છે દાણા મિશ્રી સાકર સૂકો મેવો માખણ જે આપને પધરાવવું હોય તે ત્યાં કાલે બપોરે 3 વાગે અહીંયા બધું પધરાવી જાજો જેથી કરીને બધાનો સમૂહ પ્રસાદ આપણે અહીંયા કાલના ઉત્સવમાં ઉજવશું અને બીજી વાત ચાલતી ભાગવત સપ્તાહ હલાઈ લોહાણા મહાજન વેરાવળ દ્વારા આયોજિત અને એમનું લાઈવ પ્રસારણ યુટ્યુબના માધ્યમથી શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી અને નિરાલી વિડીયો ઉના બંને ચેનલની અંદર આ કથાનું લાઈવ પ્રસારણ ચાલુ છે શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી એમની અંદર સબસ્ક્રાઈબ કરી બેલ બટન બતાવી અને બધાને ગ્રુપની અંદર આ લિંકને મોકલજો નિરાલી વિડીયો ઉના અને આ કથા દરેક સભ્ય સુધી પહોંચે એવી આપના ચરણમાં વિનંતી અમારી બંને ચેનલ નિરાલી વિડીયો અને શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી એમની અંદર કેતનભાઈનો ફોટો આવશે અને આ કથા જે અત્યારે આપણે માજનવાડીની અંદર પ્રારંભ ચાલુ છે એ આખી કથા એમનું લાઈવ પ્રસારણ એ કથાની અંદર છે તો દરેક શ્રોતાઓ વૈષ્ણવો રઘુવંશી સમાજને વિનંતી કે આ ચેનલને શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી અને નિરાલી વિડીયો એને સબસ્ક્રાઈબ કરજો બેલ બટન દબાવજો શેર કરજો જય શ્રી કૃષ્ણ એવી કોમેન્ટ લખજો અને આપના દરેક સગાવાલા મિત્રો સુધી આ કથાને પહોંચાડજો એવી વિનંતી રાત્રે 10 થી 12 અહીંયા રાસ ગરબાનું આયોજન રાખવામાં આવેલું છે અને બીજું રઘુવંશી મંડપ સર્વિસ અમારા કેતનભાઈ અને ટીમને વિનંતી કે જે કંઈ શણગારવાનું હોય એ કાલે હું 3 વાગ્યા આવું એ પહેલા બધું શણગારી લેજો ચાલુ કથા એ આપણે કંઈ કરશું નહીં રઘુવંશી મંડપ સર્વિસ વેરાવળ ખાસ વિનંતી અમારા છોકરાઓને કે બધું શણગારી લેજો કાલ હું આવું એ પહેલા અને એક ઝૂંપડી બનાવવાની છે છોકરાઓ આપણે ઠાકોરજીને પધરાવવા એક ઝૂંપડી નાનકડી હો અહીંયા સાઈડમાં ચાલો ફટાફટ આરતીવાળા આવી જાય મુખ્ય યજમાનો સ્ટેજ ઉપર ભરતભાઈ રાજ પરિવાર સ્ટેજ ઉપર આવી જાય અને પ્રમુખ સાહેબ અને ઉપપ્રમુખ સાહેબ એમના પરિવારના ઘરના અને રાજ પરિવાર મુખ્ય યજમાન સ્ટેજ ઉપર આરતી કરવા માટે આવી જાય ભરતભાઈ દરેક પોથી યજમાનો પોતાની પોથી સામે વયા જાય આરતી ઉતારવા અને બહેનોને સેવા કરવાની ઈચ્છા હોય તો સ્ટેજ અને ગ્રાઉન્ડ સાફ કરાવવામાં મદદ કરજો એ પણ એક જાતની આ સમૂહ કાર્યમાં સેવા છે અને કાલે નંદભૈયાની સામગ્રી જેને પધરાવી હોય પીપરમેન્ટ માંડવીના બી મિશ્રી જે કઈ માખણ થી લઈ પધરાવું હોય 3 વાગે અહીંયા પહોંચતું કરજો એટલે સમિતિના સભ્યો અમારા મંડપ સર્વિસ વાળા રઘુવંશી પરિવાર હાજર જ હશે એટલે બધું માટલામાં ભરાઈ જાય ઉડાડવા મળે ચલો ભાઈ રાજ પરિવાર ફટાફટ આરતી માટે આવી જાય પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ સાહેબ જે પરિવારો આરતી માટે આવવાના હોય સ્ટેજ ઉપર આવી જાય
हेलो अनीस भाई, मुकेश भाई, प्रमुख साहेब, उप्रमुख साहेब, जे कोई आरती वाला आदमी हो स्टेज पर आ जाए। જે કોઈને ઝાંખી આ ભગવાન નરસિંહ નારાયણ પ્રહલાદજીને વધાવવાના હોય અને ફોટો સેશન કે જે કાંઈ કરવું હોય એ નીચે છે જ, એટલે જે કોઈને વધાવવા હોય ઝાંખીને ત્યાં આપ જઈને કરાવજો। હા, જે કોઈને ફોટો સેશન કરવો હોય, ઝાંખીને વધાવવા હોય, જેના ઘરના પાત્રો બન્યા હોય એ બધા કરી શકો છો, ક્યાંય કોઈને કંઈ મનાય છે નહીં, મનાય નથી, એટલે ઉપર આરતીનું કામ ચાલુ રહેશે, આપને નીચે જે કાંઈ આપને કરવું હોય એ આપ કરજો, એટલે એમ ના થાય કે ના પાડે છે। હા, ના ના, અમારા તરફથી કોઈ પણ જાતની ના નથી, આનંદ કરીએ છીએ અને કરાવશે। આવો હાલાય લોહાણા માજન વેરાવળ ચાલતી ભાગવત કથા, ચોથો દિવસ નરસિંહ જન્મ પ્રાગટ્ય અને આરતી નો પ્રારંભ। બોલ્ય નરસિંહ નારાયણ ભગવાન કી જય। હર નર સંગ રૂપે નોર વધાય પ્રહલાદ ને પોતાના કીધી ભક્તિ માં
જય રાધે પાટલાવાળા થોડા સેવામાં મદદ કરજો, આપણે વેરાવળ લોહાણાવાળીમાં ના ભૂતોના ભવિષ્યથી અતિ આનંદ સાથે કાલ નંદભયો મનાવો છે. ચાલો બીજાને બધાને વિનંતી કે રાજ પરિવાર પૂજા પ્રદક્ષિણા પાણી રેડી લે, ત્યારબાદ જ બીજા લોકો સ્ટેજ ઉપર પધારે. કારણ કે આપણે જે કથાના મનોરથી તરીકે મુખ્ય યજમાન તરીકે એની નિમણૂક કરી છે, તો થોડોક ન્યાય આપણે આપવો જોઈએ. તો પરિવારને વિનંતી કે ઝડપથી આપનું જે દૈનિક કર્મ છે, ચાર પ્રદક્ષિણા, જુવાર અને પાણી, રાજ પરિવાર સ્ટેજ ઉપરથી પૂજા પૂર્ણ કરી નીચે ઉતરે, ત્યારબાદ જ બીજા બધા વૈષ્ણવો